ગોધરા શહેરના ગુંદરા વિસ્તારમાં કબ્રસ્તાન રોડ ઉપર ગંદા પાણીની ગટરો ઉભરાતા વિસ્તારના રહીશો દ્વારા સ્થાનિક તંત્રને રજૂઆત કરાઈ હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી ન કરાતા વિસ્તારના રહીશોએ જાતે આ વિસ્તારની સફાઈ કરી હતી. સાથે જ ગોંદરા વિસ્તારના વોર્ડ નંબર 10 સભ્યોને અહીંના સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરાઈ, પરંતુ તંત્ર દ્વારા સાફ સફાઈ ન કરાતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાન પાસેથી પસાર થતી ગટર લાઇનમાં કચરાના ઢગલાઓ ખડકાઈ જતા ગટર ઉભરીને ગંદુ પાણી રોડ પર આવવા લાગ્યું હતું. આજુબાજુ રહેતા રહેશે પાલિકાના સભ્યોને અનેક વખત રજૂઆત કરવા છતાં સાફ સફાઈ ન કરવામાં આવતા રોષ ફાટી નીકળ્યો છે. ગોધરા શહેરના વોર્ડ નંબર 10માં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ગટરો ઉભરાય તો ક્યાંક પાણી ભરાયું હતું. ત્યારે વોર્ડમાં ગંદકીનું સામ્રાજ્ય હોવા છતાં વોર્ડના નગરપાલિકાના સભ્યો દ્વારા કોઈપણ જાતની સાફ સફાઈ કે ગટરોની કામગીરી ન કરાવતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. આજુબાજુ રહેતા રહીશોને ઉભરાતી ગટરોના ગંદા પાણીથી ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ વોર્ડના નગરપાલિકાના સભ્ય આ વિસ્તારના કામોને લઈને નગરપાલિકા તંત્ર સામે લાચાર બન્યા હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારના રહીશો દ્વારા હારી થાકીને પોતે જ પોતાના વોર્ડની સમસ્યાઓને દૂર કરવા રાત દિવસ એક કરી કબ્રસ્તાન આગળની ગંદકી અને ઉભરાતી ગટરોની સાફ સફાઈ કરતા નજરે જોવા મળ્યા હતા. કેવી પરિસ્થિતિ છે આજના ટાઈમમાં? આજ મેં લાઇટની બી સમસ્યા છે અને અમારા કાઉન્સિલર કોઈ અહીંયા આવતા નથી. અહીંયા પાણી ઓવરફ્લો થઈ જવા છે, અહીંયાથી બહાર પાણી નીકળે છે ગંદકીનું. ત્યાં નમાઝ પઢવા સ્કૂલના છોકરાઓ બધા અહીંથી આ મેઇન રોડ છે અવર જવર થઈ રહ્યો છે અને કોઈને દેખાતું નથી આટલી બધી તકલીફ. અમે તો એને પરેશાન થઈ ગયા છે આ તકલીફથી. ને આ લાઇટ છે જે સ્ટ્રીટ લાઇટો એવી બંધ હોય છે, રાતનો અંધાર પેટ હોય છે. ને એના માટે અમારે નગરપાલિકાને અપીલ છે કે એટલી કાયમ માટે આ સુવિધા અમને મળી રહે એવી અમારી આશા છે નગરપાલિકાથી. સફાઈ આ અમે જાતે જ કર્યું છે આ છોકરાઓએ થઈને ફળિયાના. ને હવેથી આવું ના થાય એ રીતની નગરપાલિકાને અમારી અપીલ છે. સિરાજ જરગલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ગોધરા.